હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે જોવાનું છે આપણે આધાર કાર્ડ વિશેની માહિતી. આધાર કાર્ડ ક્યારથી અમલમાં આવ્યો, કઈ રીતના અમલમાં આવ્યો, કઈ જગ્યાએ અમલમાં આવ્યો, પેલા લોકોને આધાર કાર્ડ મળ્યું હતું, તેના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો મિત્રો, આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું સ્ટુડન્ટ કે જે માહિતી થઈને અજાણ છે તેમને પણ ઉપયોગી બને. તો જોઈએ આધાર કાર્ડ વિશેની માહિતી. તો આધાર કાર્ડ શું છે તેના વિશે માહિતી મેળવીએ. કે આધાર કાર્ડનો નંબર, ઓળખ અને સરનામાના પુરાવા તરીકે ભારતમાં ગમે તે સ્થળે ઓળખ આવે છે, ભારતના રહીશો કોઈપણ વ્યક્તિ, પછી ભલે તે ગમે તે ઉંમરની કે જાતિની હોય, ભારતના વિશિષ્ટ ઓળખ સત્તાતંત્રમાં નક્કી કરેલું હોય છે. ચકાસણીની શરત પૂર્ણ કરતી હોય તે જ વ્યક્તિ આધાર માટે નોંધણી કરાવી શકે છે. ખાસ યાદ રાખજો, દરેક વ્યક્તિએ માત્ર એક વખત એક વખત આધાર કાર્ડ માટે નોંધણી કરાવી શકે છે અને તે નિઃશુલ્ક હોય છે. ફી લેવામાં આવતી નથી ગવર્મેન્ટની ઔદ્યોગિક ઓફિસે તરફના કોઈ બી ખાતામાંથી. દરેક આધાર નંબર દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. બધા વ્યક્તિ માટે આધાર નંબર અલગ અલગ હોય છે. 12 અક્ષરનો આધાર નંબર હોય છે. તે જીવન પ્રયત્ન ચાલુ રહે છે. આધાર નંબર વ્યક્તિને બેંકમાં, મોબાઈલ ફોનમાં જોડાણ અને અન્ય સરકારી બિન સરકારી સેવાઓ માટે ઉપયોગી બને છે. આધાર કાર્ડ વિશે માહિતી, કે જો ઓનલાઈન પર નજીવા દરે સહેલાઈથી ચકાસી શકાય છે. અને આધાર કાર્ડનો આરંભ કઈ જગ્યાએ થયો હતો, ક્યારે થયો હતો? ફેબ્રુઆરી 2009 થી. આધારે 12 આંકડાનો વ્યક્તિગત ઓળખ નંબર છે જે ભારત સરકાર વતી ભારત યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી વિશિષ્ટ ઓળખ સત્તાતંત્ર દ્વારા જારી કરવામાં આવે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. તે UIDAI એના સંસ્થા છે, એ જ આધાર કાર્ડની માહિતી બધી પ્રોવાઈડ કરે છે. તેના ફૂલ ફોર્મનું શું છે? યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, UIDAI નું પૂરું નામ છે. તેનું નામનું સંગઠન, આ નામનું સંગઠન ક્યાં આવેલું છે, કે નામનું સંગઠન છે? નંદન નીલકરણની અધ્યક્ષતામાં બનાવવામાં આવ્યું છે. કોના અધ્યક્ષતામાં બનાવવામાં આવ્યું છે? તે નામનું સંગઠન નંદન નીલકરણની અધ્યક્ષતામાં બનાવવામાં આવ્યું છે. આ યોજના ક્યારે અમલમાં આવી? કે આ યોજના 29 સપ્ટેમ્બર 2010 ના રોજ મહારાષ્ટ્રના, ખાસ યાદ રાખજો, મહારાષ્ટ્રના નંદુબારના સહાદાના ડેમ્બલી ગામની મહિલા જે પ્રથમે રંજના સોનવાણી, તે પ્રથમ આધાર કાર્ડ તેમને બનાવેલું છે. સૌપ્રથમ યાદ રાખજો, રંજના સોનવાણી. તે ક્યાંનું રાજ્યનું છે? મહારાષ્ટ્રની. ક્યાં ગામની છે? સહાદાના ડેમ્બલી ગામની છે. કોણે આપ્યું હતું તે આધાર કાર્ડ? કોને અસક આપવામાં આવ્યું હતું? જે વડાપ્રધાન હતા આપણા, આગલા વર્ષે આની પહેલાંના નરેન્દ્ર મોદી પહેલાંના, જે મનમોહનસિંહ દ્વારા આપવામાં આવેલું હતું. અને આ યોજનાની સામગ્રી દેશમાં લોન્ચ કરવામાં આવી છે. આ યોજના યુઆઈડી સ્કીન આધારિત નામ આપ્યું છે. યુઆઈડી સ્કીનના આધારે નામ આપવામાં આવ્યું છે. આનું પ્રતીક શું છે? પીળો સૂર્ય છે. આનો આધાર કાર્ડનો પ્રતીક કેવો છે? કે પીળો સૂર્ય, જે અતુલ સુધારક રાવ પાંડેએ બનાવ્યો છે. કોણે બનાવ્યો છે આનો લોગો? અતુલ સુધારક રાવ પાંડેએ બનાવ્યો છે જેનો લોગો. આધાર કાર્ડ શું છે? આધાર કાર્ડ એ બાર આંકડાનો વ્યક્તિગત ઓળખ નંબર છે જે ભારત સરકાર વતી આપવામાં, ભારતના યુનિયન આઇડેન્ટિફિકેશન ઓથોરિટી વિશિષ્ટ ઓળખ સત્તાતંત્ર દ્વારા જારી કરવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયો વિશેની માહિતી તમને સમજાઈ ગઈ હોય તો મિત્રો, આવી રીતે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વધુ ને વધુ હું અપડેટ તમને આપ્યા રાખીશું. અને આગળના વિડીયોની માહિતી મેળવવા માટે આવી જ માહિતી હું તમને બીજા બનાવી આપું તેના વિશે માહિતી મેળવવા માટે. તો મિત્રો, આને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે ભૂલશો નહીં. અને નોટિફિકેશન સબસ્ક્રાઈબર છે તેની બાજુમાં નોટિફિકેશન છે, એની બાજુમાં બેલ છે, તેને પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. જય હિન્દ.